તો નમસ્કાર મિત્રો વીડીટે ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનું રહેશે અને અહીંયા આપણે જે મટિરિયલ યુઝ કર્યું છે તે બધું મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા જે બીટમાર્ક અને બેકવાળી પ્રીસેટ આપેલી છે તેને તમારે ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે તો અહીંયા મેં ઇમ્પોર્ટ કરી દીધી છે તેને ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સમય એક આવી રીતે ઇન્ટરફેસકુલ છે તો અહીંયા આપણે જે ઇમેજ છે તેને એડ કરીશું તો અહીંયા જે પ્લસ વાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે જે ઇમેજ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી જવાની રહેશે તો અહીંયા હું આગળ આવી જાઉં છું આગળ આવ્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ઇમેજ છે તેની આગળ તમારે લોંગ પ્રેસ કરી દેવાની રહેશે અહીંયા લોંગ પ્રેસ કરી આ ઇમેજને તમારે સૌથી નીચેની સાઈડ લાવી દેવાની રહેશે તો અહીંયા હું સૌથી નીચેની સાઈડ લાવી દઉં છું તો અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા આપણું ઇમેજ સૌથી નીચેની સાઈડ આવી ગયું છે અને તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે આપણે જે ટેક્સ પીએનજી છે તેને એડ કરવાની રહેશે તો ટેક્સ પીએનજીને એડ કરવા માટે ફરીથી વાળા આઈકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું ટેક્સ પીએનજી સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએન્જીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ આ ટેક્સ પીએનજીને આ રીતે ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી અને અહીંયા ટેક્ જે ટેક્સ પીએન્જી છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને પણ તમારે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે તો અહીંયા આપણું જે ઇમેજ આપેલું છે તેની ઉપરની સાઈડ આ ટેક્સ પીએનજીને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલ હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન બતાવશે વિડીયો તેના પર ક્લિક કરી અહીંયા નીચો ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેઇટ કરી દેવાની રહેશે તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બિલાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત